हेलो एवरीवन, हूँ आदित्य गुजरानी। मारा एनरोलमेंट नंबर 2146 0304 છે અને મારો એનરોલમેન્ટ નંબર 2146-03-09-04 છે। મારું નામ જી વકારિયા છે। મારો એનરોલમેન્ટ નંબર 2164-503-09-056 છે। મારું નામ પટેલ વિરત છે। મારો એનરોલમેન્ટ નંબર 2164-50-90-57 છે। અમે આજે શ્રી કેજી પોલિટેકનિક ભરૂચ કોલેજના વિદ્યાર્થી ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરીએ છીએ। અમે પાંચમા સેમમાં આપતો સબ્જેક્ટ સ્વિચ ગિયર અને પ્રોટેક્શન નો એક ટોપિક અમે કવર કરવાના છે। અમારા ટોપિકનું નામ છે નેગેટિવ સિક્વન્સિંગ ફોર ડિટેક્શન ઓફ બ્રોકન અંડર ટ્રસ્ટિંગ ટ્રાન્ઝિશન લાઇન। હું તમને ફરક એકવાર મારા ટોપિકનું નામ કહી દઉં, નેગેટિવ સિક્વન્સિંગ ફોર ડિટેક્શન ઓફ બ્રોકન અંડર ટ્રસ્ટિંગ ટ્રાન્ઝિશન લાઇન। હવે આપણે સૌપ્રથમ આપણે અમારું ટાઇટલ સમજીએ કે ટાઇટલ એ કહેવાનું છે કે ટ્રાન્સમિશન લાઇનમાં જ્યારે કોઈ કન્ડક્ટર તૂટે છે કે તેમાં ફોલ્ટ આવે છે ત્યારે ટ્રાન્સમિશન લાઇનમાં એ તેને શોધી કાઢવા ખૂબ મુશ્કેલ છે અને તેમાં નેગેટિવ સિગ્નલ્સ તેમાં તે શોધી કાઢવા ખૂબ મુશ્કેલ છે અને તે ટ્રાન્સમિશન લાઇન કિલોમીટર સુધી વિસ્તરેલી હોય છે તેથી તેને શોધી કાઢવા મુશ્કેલ છે અને તેને શોધવા માટે નેગેટિવ સિક્વન્સ બેનો ઉપયોગ થાય છે અને નેગેટિવ સિક્વન્સ બેનું કાર્ય પણ એ જ છે કે તે બ્રોકન કન્ડક્ટરને શોધી કાઢે છે ટ્રાન્સમિશન લાઇનમાં। હવે હું તેની તમને બેઝિક ઇન્ફોર્મેશન પૂરી પાડું છું। તો એ બેઝિક ઇન્ફોર્મેશનમાં પહેલો પોઈન્ટ એ છે કે ધ પ્રાઇમરી પર્પઝ ઓફ નેગેટિવ સિક્વન્સ રિલે ઇઝ ટુ ડિટેક્ટ અનબેલેન્સ કન્ડિશન ઇન પાવર સિસ્ટમ। એટલે આ પોઈન્ટ એ કહેવા માંગે છે કે જેમ મેં સૌ પ્રથમ કીધું કે નેગેટિવ સિક્વન્સ રિલેનું કાર્ય એ તૂટેલા કન્ડક્ટર ને શોધી કાઢવાનું છે અને તે જ રીતે આ પોઈન્ટ પણ એવી રીતે જ કહે છે કે પાવર સિસ્ટમમાં અનબેલેન્સ કન્ડિશન જે અનિયમિત સ્થિતિ જે સર્જાય છે પાવર સિસ્ટમમાં તેના કારણે જે ફોલ્ટ સર્જાય છે તેને ડિટેક્ટ કરી કાઢવાનું કામ એ નેગેટિવ સિક્વન્સ રિલે કરે છે। તો બીજો પોઈન્ટ એ કહે છે કે હવે એમ થતું હશે કે આપણને કે અનબેલેન્સ કન્ડિશન કયા કયા કારણોથી થતી હશે કે અનબેલેન્સ કન્ડિશન થવાના કારણો શું છે તે આ પોઈન્ટમાં દર્શાવે છે કે અનબેલેન્સ કેન બી કોઝ બાય વેરિયસ ફેક્ટર્સ ઇન્ક્લુડિંગ ફોલ્ટ્સ અસિમેટ્રિકલ લોડ્સ और क्रिस्टल फेज वोल्टेज और करंट इम्बेलेंस नेगेटिव सिक्वेंस करंट इम्बेलेंस। सो એટલે આ પોઈન્ટ એવું કહે છે કે અનબેલેન્સ એટલે અનબેલેન્સ કન્ડિશન એ વેરિયસ એટલે વિવિધ પ્રકારના ફેક્ટર્સ દ્વારા થઈ શકે છે જેમ કે ઇન્ક્લુડિંગ ફોલ્ટ એટલે તેમાં ફોલ્ટ વગેરેનો સમાવેશ થાય છે જેમ કે કન્ડક્ટરનું તૂટવું લાઇન ટ્રાન્સમિશન લાઇનમાં લાઇનનું તૂટવું પછી કે પોલ્સ હલી જવા પોલ્સનું તૂટવું તેના કારણે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થવો તે ઘણા બધા ફોલ્ટ થઈ શકે છે પછી તેમાં અસિમેટ્રિકલ લોડ્સ એટલે અનિયમિત લોડનું આવી જવું અને ઓવરલોડ થવું તેના કારણે પણ થઈ શકે છે નહીંતર ફેસ ટુ ફેસ વોલ્ટેજ અને કરંટના ઇમ્બેલેન્સ થવાના કારણે પણ નેગેટિવ સિક્વન્સ રિલે ઓપરેટ થાય છે અને પાવર સિસ્ટમની અનબેલેન્સ કન્ડિશન સર્જાય છે। પછી ત્રીજો પોઈન્ટ એવો થશે કે નેગેટિવ સિક્વન્સ રિલે એ મોનિટર એ કયા કમ્પોનન્ટ્સને મોનિટર કરે છે કે એ તેના કારણે ઓપરેટ થઈ શકે છે। તો ત્રીજો પોઈન્ટ એ બી છે કે નેગેટિવ સિક્વન્સ રિલે ઓપરેટેડ બાય મોનિટરિંગ ધ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ્સ ઓફ કરંટ ઓર વોલ્ટેજ ઇન ધ સિસ્ટમ। એટલે નેગેટિવ સિક્વન્સ રિલે એ નેગેટિવ સિક્વન્સના કમ્પોનન્ટ્સ જેવા કે કરંટ અને વોલ્ટેજ જે નેગેટિવ કમ્પોનન્ટ્સ છે તેને મોનિટર કરે છે અને જો તે વધી જાય તે જે સેટ કરેલા વોલ્ટેજ કરતાં કે કરંટ કરતાં તે વોલ્ટેજ અને કરંટ વધી જાય તો નેગેટિવ સિક્વન્સ રિલે ઓપરેટ થાય છે અને તે તેનું કામ કરે છે। પછી ચોથો પોઈન્ટ એ કહે છે કે ધ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ આર રોટેટિંગ ઇન ધ અપોઝિટ ડાયરેક્શન ટુ ધ પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ કે એન્ડ કેન બી ઇન્ડિકેટિવ ઓફ અનબેલેન્સ। એટલે જ્યારે પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ્સની વિરુદ્ધ દિશામાં જ્યારે નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ્સ ફરે છે કે રોટેટ થાય છે ત્યારે પણ પાવર સિસ્ટમ અનબેલેન્સ કન્ડિશન ઇન્ડિકેટ કરે છે ત્યારે પણ નેગેટિવ સિક્વન્સના કમ્પોનન્ટ્સ નેગેટિવ સિક્વન્સ રિલે ઓપરેટ થાય છે। હવે પાંચમો પોઈન્ટ એ કહે છે કે નેગેટિવ સિક્વન્સ રિલે આર ટિપિકલી એડજસ્ટેબલ એન્ડ કેન બી સેટ વિથ થ્રેશોલ્ડ ઓર પિકઅપ લેવલ્સ ફોર ધ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ। હવે આપણને એવું થશે કે નેગેટિવ સિક્વન્સ રિલેમાં એક કેટલા વોલ્ટેજ સેટ કરી શકાતા હશે કે કેટલા કરંટ સેટ કરી શકાતા હશે કે તેના વધવાથી તે ઓપરેટ થાય એક્ટિવેટ થાય તો તેનામાં આ પોઈન્ટમાં એ જ કીધું છે કે નેગેટિવ સિક્વન્સ રિલેને આપણે એડજસ્ટ કરી શકીએ છીએ કે તેના થ્રેશોલ્ડ અને પિકઅપ લેવલ્સ વોલ્ટેજ લેવલના આધારે આપણે તેને સેટ કરી શકીએ છીએ કે આટલા લેવલની ઉપર જો
આટલા જગ્યાની ઉપર જો વોલ્ટેજ કાં તો કરંટ જાય તો નેગેટિવ સિક્વન્સ એટલે તે ઓપરેટ થાય છે. હવે લાસ્ટ પોઈન્ટ એ જ એ કહે છે કે વેન ધ મેગ્નિટ્યુડ ઓફ ધ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ એક્સિડ્સ ધ પ્રિસેટ થ્રેશોલ્ડ ધ રિએક્ટિવિટી. એટલે જ્યારે એટલે હવે થશે કે કઈ રીતે નેગેટિવ સિક્વન્સ રિલે ઓપરેટ થશે કે તેમાં શું વધારો થશે. તો તેમાં જ્યારે નેગેટિવ સિક્વન્સ રિલેનું મેગ્નિટ્યુડ શું તેના રિસેટ જે સેટ કરેલા છે, આપણે આગળના પોઈન્ટમાં વાત કરી કે થ્રેશોલ્ડ અને પિકઅપ લેવલ જે સેટ કરેલા હોય છે તેના વધવાથી હવે જે તમારા રિસેટ થ્રેશોલ્ડ વોલ્ટેજ સેટ કરેલા છે તેની કરતાં જો નેગેટિવ કમ્પોનન્ટ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ્સ વધી જાય તો રિલે એક્ટિવેટ થાય છે. આપણે આ જે આ બધા બેઝિક ઇન્ફોર્મેશનમાં નેગેટિવ સિક્વન્સ રિલેના પોઈન્ટ્સ હતા જે આપણે જોયા. હવે આગળ આપણે તેનું વર્કિંગ જોઈશું તે મારો ટીમ મેમ્બર લીલાધર સમજાવશે. મૌનમ સહી લેવલ છે. હું આના વર્કિંગ વિશે સમજાવીશ. જેમાં સૌ પ્રથમ પોઈન્ટ છે કે ઇફ અ કન્ડક્ટર ઇન અ ટ્રાન્સમિશન લાઇન બ્રેક્સ ડ્યુ ટુ વેરિયસ રીઝન ઇટ ડિસ્પ્યુટ્સ ધ બેલેન્સ ઓફ ધ સિસ્ટમ. આમાં કહેવા માંગે છે કે ટ્રાન્સમિશન લાઇનમાં કન્ડક્ટરે વિવિધ કારણો સર તૂટી જાય છે, એ સિસ્ટમમાં અસંતુલન જળવાય છે જેના કારણે સિસ્ટમમાં પ્રોબ્લેમ થાય છે. અને બીજા પોઈન્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે વન્સ ધ રિલે ડિટેક્ટ્સ ધેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ નેગેટિવ સિક્વન્સ કરંટ હેઝ એક્સીડ ધ પ્રેઝન્ટ થ્રેશોલ્ડ ઇટ ઇટ્સ પ્રોટેક્ટિવ એક્શન. મતલબ એમાં કહેવા માંગે છે કે એક રિલે નકારાત્મક પ્રવાહની પ્રવાહને તીવ્રતા શોધી નાખે છે ત્યારે તે રચનાત્મક રીતે થ્રેશોલ્ડ કરેલા વોલ્ટેજ કરતાં તે વધી જાય છે ત્યારે સર્કિટ બ્રેકરને સિગ્નલ મોકલે છે. હવે આગળ હું સમજાવીશ કે ધ પ્રોટેક્ટિવ એક્શન ઇન્ક્લુડ સેન્ડિંગ અ ટ્રિક સિગ્નલ ટુ સર્કિટ બ્રેકર્સ. એટલે કે એમાં પ્રોટેક્ટિવ એક્શન તરીકે સર્કિટ બ્રેકરે આગળ સિગ્નલ મોકલે છે. હવે આપણે આ બાજુ ડીપમાં સમજીએ તો નેગેટિવ સિક્વન્સ રિલે સર્જનાત્મક ઉપકરણ છે જે પાવર સિસ્ટમમાં અસંતુલિત જળવાય છે ત્યારે તે પોતાનું કાર્ય શરૂ કરે છે. જ્યારે તૂટેલા કંડક્ટરને શોધવા માટે નેગેટિવ સિક્વન્સ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવીશ. એમાં સૌ પ્રથમ નેગેટિવ સિક્વન્સ ડિટેક્શન થાય છે જેમાં રિલે સતત થ્રી ફેઝ પ્રવાહ સાથે જોડાયેલી રહે છે અને તેમાં ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજનું નિરીક્ષણ થાય છે. વોલ્ટેજ અને કરંટ બંનેનું નિરીક્ષણ થાય છે. જ્યારે કોઈ ખામી સર્જાય છે ત્યારે તૂટેલા વાહક વચ્ચેનું અસંતુલનમાં ખલેલ પહોંચે છે. અસંતુલનના ખલેલ પહોંચવાના કારણે નેગેટિવ સિક્વન્સના પ્રવાહ અને વોલ્ટેજમાં ગેરહાજરી જોવા મળે છે જેના કારણે તેમાં કેટલીક પ્રોબ્લેમ સર્જાય છે. ત્યારબાદ ગણતરી અને સરખામણી થાય છે. રિલેનો પ્રવાહ અને વોલ્ટેજ નેગેટિવ સિક્વન્સ ઘટકોની ગણતરી કરે છે. આ સામાન્ય રીતે ગાણિતિક નિયમોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જ્યારે રિલે સેટ કરેલા થ્રેશોલ્ડ વોલ્ટેજ અને કરંટ અથવા વોલ્ટેજની તીવ્રતાની તુલના કરે છે ત્યારબાદ થ્રેશોલ્ડ સેટિંગ હોય છે જેમાં રિલે સામાન્ય રીતે યુઝર ડિવાઇસ સાથે ગોઠવવામાં આવે છે. આ નેગેટિવ સિક્વન્સનો પ્રવાહ અથવા વોલ્ટેજની તીવ્રતા થ્રેશોલ્ડ કરતાં વધી જાય તો અસંતુલિત સ્થિતિ દર્શાવે છે જે તૂટેલા વાહક જેવી ખામીના કારણે થઈ શકે છે. પછી જો ટ્રિપ સિગ્નલ જનરેશન અને જ્યારે રિલે ડિટેક્ટ કરે છે ટ્રિપ સિગ્નલે જનરેશન થાય છે ત્યારે રિલે ડિટેક્ટ કરે છે અને નેગેટિવ સિક્વન્સ કરંટ અથવા વોલ્ટેજ થ્રેશોલ્ડ કરતાં વધી જાય ત્યારે તે વોલ્ટેજની ટ્રિપ સિગ્નલ જનરેટ થાય છે અને આ ટ્રિપ સિગ્નલ ટ્રાન્સમિશન લાઇનના ખામીયુક્ત વિભાગ સાથે જોડાયેલા સર્કિટ બ્રેકર્સને મોકલવામાં આવે છે અને પછી સર્કિટ બ્રેકરે ટ્રિપ સિગ્નલ રિસ્પોન્સ તરીકે આગળ મોકલે છે અને આ ટ્રાન્સમિશન લાઇનના ખામીયુક્ત વિભાગને અલગ કરીને સિસ્ટમમાં વધુ થતું નુકસાનને બચાવે છે અને પાવર ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો તૂટેલા કંડક્ટરને સહિત અસંતુલિત પરિસ્થિતિઓનું કારણ બને છે કે ખામીને શોધવા માટે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે એ મોટરના લોડ ધરાવતી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં અસંતુલિત લોડ અથવા ખામીને કારણે નેગેટિવ સિક્વન્સના પ્રવાહ એને પર ઉલટાવી શકાય છે. હવે આગળનો ટોપિક મારો મિત્ર આ સમજાવશે. તો આપણે એનું બેઝિક ઇન્ફોર્મેશન જોયું નેગેટિવ સિક્વન્સ રિલે, આપણે એનું વર્કિંગ બી જોયું. હવે આપણે જોઈએ કે કઈ રીતે બ્રોકન કંડક્ટર એટલે કે તૂટલું કંડક્ટર કે છૂટું કંડક્ટર થઈ જાય તો કઈ રીતે ડિટેક્ટ કરે છે. તો કે આપણે પહેલો પોઈન્ટ જોઈએ ઇન અ પાવર સિસ્ટમમાં નેગેટિવ સિક્વન્સ રિલેટેડ વી નીડ ટુ યુઝ ટુ ડિટેક્ટ અ ફોલ્ટ કોઝ્ડ બાય બ્રોકન કંડક્ટર. એટલે કે આપણને ખબર જ છે નેગેટિવ સિક્વન્સ રિલેનું કાર્ય શું છે, જે આપણું કંડક્ટર તૂટી ગયું હોય એ એઝ અ ફોલ્ટ છે ને ડિટેક્ટ કરે છે. અથવા તો એમાંથી છૂટું પડી જાય છે તો આપણું નેગેટિવ સિગ્નલ્સ અનબેલેન્સ
કન્ડિશન થાય છે એથી નેગેટિવ સિક્વન્સ રિલે એને ડિટેક્ટ કરે છે એટલે કે અન આ પોઈન્ટ યાદ રાખવાનું છે આપણે કે અનબેલેન્સ કન્ડિશન જે થાય છે એ નેગેટિવ સિક્વન્સ રિલે ડિટેક્ટ કરે છે સેકન્ડ ઇન અ બેલેન્સ થ્રી ફેઝ લાઇન ધ કરંટ એન્ડ વોલ્ટેજ વેવફોર્મ્સ આર સિમેટ્રિકલ ધ મેગ્નિટ્યુડ્સ ઓફ ધ થ્રી ફેઝ કરંટ્સ આર ઇક્વલ્સ એન્ડ ધે આર 180 ડિગ્રીસ અપાર્ટ એટલે આપણને આ વસ્તુ તો ખબર જ છે કે બેલેન્સ થ્રી ફેઝ ટ્રાન્સમિશન લાઇનમાં કરંટ અને વોલ્ટેજના વેવફોર્મ જે બનતા હોય એ સિમેટ્રિકલ હોય છે ધ મેગ્નિટ્યુડ્સ એટલે કે એનું મેગ્નિટ્યુડ્સ છે આપણા થ્રી ફેઝ કરંટના જે પેરામીટર્સ હોય છે એ હંમેશા ઇક્વલ રહે છે હવે કેમ ઇક્વલ રહે છે આપણે બેલેન્સ કન્ડિશન બનાવવાની છે ટ્રાન્સમિશન લાઇનમાં તો અમે એ તો બેલેન્સ જ રહેવાની છે અનબેલેન્સ થાય તો કહેવાય કે ના બધું લોડ બે ફેઝ પર જઈ રહ્યું છે તો આપણે ઇક્વલ જ હોય છે એ નોર્મલ કન્ડિશન છે આપણે એન્ડ દે આર 180 ડિગ્રી અપાર્ટ તો આપણને ખબર જ છે કે થ્રી ફેઝ લાઇન હોય તેમાં 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ પણ હોય છે ઇફ અ કન્ડક્ટર ઇન ધ ટ્રાન્સમિશન લાઇન બ્રેક્સ ધ બેલેન્સ કન્ડિશન એન્ડ ડિસ્ટર્બ એટલે કે કન્ડક્ટર હોય અથવા તો છૂટું પડી ગયું હોય જે બીજો કરંટ હતો તો શિફ્ટ થઈ ગયો પેલા બે ફેઝ પર તો પછી એક એન્ટાયર અનબેલેન્સ સિચ્યુએશન થઈ ગઈ આપણી ધ રિલે સિગ્નલ સેટ ધ ડિટરમાઇન્ડ પ્રેશર ફોર ધ રિલે ફોર ધ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ ધીસ પ્રેશર ઇઝ બેઝ ઓન અલાઈબલ ડિગ્રી ઓફ અનબેલેન્સ ઇન ધ સિસ્ટમ હવે રિલે નેગેટિવ સિક્વન્સ રિલેમાં એક વસ્તુ સેમ છે કે ભાઈ આટલું અનબેલેન્સ જેટલી કરંટ કન્ડિશન જતી હોય તો રિલે આપણી ઓપરેટ થઈ જવી જોઈએ એટલે કે આપણે સપોઝ કે માની લઈએ આપણે થ્રી ફેઝ લાઇનમાં છે ને 10 એમ્પિયર કરંટ જતો હોય બરાબર હવે કોઈ સ્પેસિફિકલી એક ફેઝ બંધ થઈ ગયો એટલે કે તૂટી ગયો એમાંથી 0 થઈ ગયો કરંટ અને પેલા બે ફેઝમાં 10 એમ્પિયરની વેલ્યુ બની એટલે 20 એમ્પિયર તો આપણી રિલેશન ટ્રીપ સિગ્નલ ઇનિશિયેટ કરી લે આ રીતે સેન્ડ કરેલું ધ રિલે ઇનિશિયેટ ઇનિશિયેટ્સ પ્રોટેક્ટિવ એક્શન સચ એઝ સેન્ડિંગ અ ટ્રીપ સિગ્નલ ટુ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ લાઇક સર્કિટ બ્રેકર્સ હવે તો આપણને ખબર છે રિલેનું કાર્ય શું છે જ્યારે બી કોઈ ફોલ્ટ થાય છે ત્યારે ટ્રીપ સિગ્નલ ઇનિશિયેટ કરે છે એટલે કે ટ્રીપ સિગ્નલ સર્કિટ બ્રેકરને મોકલી દે છે કે ભાઈ તું હવે ટ્રીપ થઈ જા બરાબર જો સર્કિટ બ્રેકર ઓપન છે રિસ્પોન્સ ટુ ધ રિલે સિગ્નલ આઇસોલેટિંગ ધ ફોલ્ટ એન્ડ સેક્શન ઓફ ધ ટ્રાન્સમિશન હવે સર્કિટ બ્રેકરનું આપણને તો કાર્ય પહેલેથી ખબર જ છે કે આખો લાખી જે લાઇન જતી હોય થ્રી ફેઝ લાઇન એ આઇસોલેટ કરી નાખે હવે બરાબર ત્રણ ત્રણ લાઇન આઇસોલેટ કરવી પડે તો ખાલી એક જ કરવાનો હોય તો પછી પેલા બે પેલા પણ બધો લોડ જતો હોય એટલે કે આપણે ત્રણે ત્રણ સેક્શન ત્રણે ત્રણ ફેઝ આપણે આઇસોલેટ કરી દેવા પડે એમાં 40 સેક્શનમાં ઇન એડિશન ટુ ધ નેગેટિવ સિક્વન્સ રિલે અધર પ્રોટેક્શન સ્કીમ સચ એઝ ડિસ્ટન્સ રિલે ઓવર કરંટ રેડિયસ મે બી યુઝ્ડ ફોર ધ લોકલાઇઝ ધ ફોલ્ટ ઇન ડિટરમાઇન ધ એક્ઝેક્ટ લોકેશન ઓફ ધ બ્રોકન કન્ડક્ટર હવે ફોલ્ટ થઈ ગયો ફોલ્ટ બી થઈ ગયો અનબેલેન્સ બી થઈ ગયું ખબર બી પડી ગઈ બધું આઇસોલેટ બી થઈ ગયું પણ હવે આપણે ખબર પડેલી છે કે એક્ઝેક્ટલી ફોલ્ટ ક્યાં થયો બીજી બધી પ્રોટેક્ટિવ સ્કીમ્સ છે જેથી કરીને ડિસ્ટન્સ રિલે પછી ઓવર કરંટ રિલે એ બધા પરથી એના પેરામીટર્સ જ્યારે મેઝર થાય એ એની પરથી આપણે કાઢી શકીએ કે એક્ઝેક્ટ કેટલા કિલોમીટર પર અને કયા ફોલ્ટ પર અરે કયા ટાવર પર ફોલ્ટ થયો છે તો હવે આપણે ડાયાગ્રામ શોધીએ સ્ટેશન સ્ટેશન બરાબર એટલે કે આપણે મેન્યુઅલી ઓપરેટ કશું કરવું હોય કે ખબર પાડીએ કે તો ત્યાં જઈને આપણે જોવું પડે અહીંયા આ છે આપણી સીટી બરાબર અને આ છે આપણું સર્કિટ બ્રેકર અને આ જો લાઈન જઈ રહી છે આખી આ લાઈન છે આપણી અને આ રિમોટ બેકઅપ રિમોટલી બેકઅપ પ્રોટેક્શન છે આપણું અને આ છે આપણું લોડ તો હવે માની લો સપોઝ કરી લો અહીંયા મારો ફોલ્ટ પડી ગયો બરાબર અને આ છૂટીને તૂટું પડી ગયું તો હવે શું થશે સીટી ડિટેક્ટ કરશે ત્રણ સીટી હશે એમાંથી કોઈ એક સીટીમાં અનબેલેન્સ લોડનો કરંટ જતો હશે એ ડિટેક્ટ કરશે અહીંથી જશે રિલેમાં રિલે શું કરશે સર્કિટ બ્રેકર ટ્રીપ કરી દેશે જેથી કરીને આખી આપણી લાઇન આઇસોલેટ થઈ જશે બરાબર હવે આપણે બેઝિક ઇન્ફોર્મેશન વર્કિંગ કરો સર્કિટ ડાયગ્રામ હવે આપણે એના નેગેટિવ સિક્વન્સ રિલે આર હાઈલી સેન્સિટિવ ટુ અનબેલેન્સ ઇન્ડક્ટર પાવર સિસ્ટમ
એટલે કે નેગેટિવ સિક્વન્સ એટલે કે પાવર સિસ્ટમમાં અસરકારક માટે અત્યંત સંવેદનશીલ હોય છે. બીજો દે કેન ક્વિકલી રિએક્ટ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ કન્ડિશન વેન નેગેટિવ ઓર ફેસ એનર ઓબ્જેક્ટિવ ફેસ કરંટ વોલ્ટેજ ડિવાઇડ ફ્રોમ ધ આઇડલ જનરેટર કન્ડિશન. એટલે કે તેઓ એવી પરિસ્થિતિને ઝડપી શોધી શકે છે અને પ્રતિસાદ આપી શકે છે જ્યાં ત્રણ તબક્કાના પ્રવાહો અથવા વોલ્ટેજના પરિણામ તબક્કા અથવા ઉણા આદર્શ સંતુલિત સ્થિતિ માટે વિચલિત થાય છે. હવે ત્રીજા પોઈન્ટ જોઈએ. ફાયદા મહિના નેગેટિવ સિક્વન્સ રિલે કેન વર્ક ઇન કોર્ડિનેશન વિથ અધર પ્રોડક્ટિવ રિલે સચ એઝ ઓવર કરંટ રિલે ડિસ્ટન્સ રિલે ડિફરન્શિયલ રિલે. એટલે કે નેગેટિવ સિક્વન્સ રિલે અન્ય રક્ષણાત્મક રીતે સાથે સંકલનમાં કામ કરી શકે છે જેમ કે પ્રોટેક્ટિવ રિલે ઓવરકરન્ટ રિલે ડિસ્ટન્સ રિલે ડિફરન્શિયલ રિલે. હવે આપણે બીજા ફાયદા જોઈશું તો એમાં આવે છે સ્થિરતા. અસંતુલિત ખામીને ઝડપથી અલગ કરીને અને ઘટાડીને સિસ્ટમની સ્થિરતા જાણવા માટે મદદ કરે છે. હવે બીજું જોઈએ તો ફોલ્ટ ડિટેક્શન. અસંતુલિત ખામીને અસરકારક રીતે ઓળખી છે જેમ કે ફેસ અથવા ફેસ અથવા ફેસ ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. બીજું જોઈશું સંરક્ષણ ફાયદા. સમસ્યાઓને વહેલા શોધીને જનરેટર ટ્રાન્સફોર્મરની અને મોટર્સની એકંદર સુરક્ષાને વધારી છે. હવે આપણે એના ફાયદા જોઈ લીધા. હવે એના ગેરફાયદા જોઈશું તો એમાં આપણે પહેલો ગેરફાયદો છે એ કમ્પ્યુટરિંગ એન્ડ સેટિંગ ઓફ નેગેટિવ સિગ્નલ્સ એટલે કેન બી કોમ્પ્લેક્સ ઇઝ સ્પેશિયલી ઇન સિસ્ટમ વિથ વેરિંગ ઓપરેટિંગ કન્ડિશન પ્રોપર સેટઅપ રિક્વાયર્ડ ઓર ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પાવર સિસ્ટમ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે કે નેગેટિવ સિક્વન્સ રિલેનું રૂપરેખાંક અને સ્ટેપ અપ જટિલ હોઈ શકે છે ખાસ કરીને વિવિધ ઓપરેટિંગ પરિસ્થિતિઓ ઘડાવતી સિસ્ટમના યોગ્ય સ્ટેપ અપ માટે પાવર સિસ્ટમની સારી લાક્ષણિકતાઓની જરૂર છે. હવે એનો બીજો ગેરફાયદો એ કે નેગેટિવ સિક્વન્સ રિલે આર સ્પેસિફાઈડ ડિવાઇસ ઇન કેન બી રિલેટિવલી કોસ્ટલી ટુ પરચેસ ઇન્સ્ટોલ એન્ડ મેન્ટેન ધે રિક્વાયર regular testing and maintenance to ensure their continued accuracy and reliability. એટલે કે નેગેટિવ સિગ્નલ સિલેક્ટ વિશિષ્ટ ઉપકરણ છે અને તેને ખરીદવા સ્થાપિત કરવા અને જાળવવા માટે પ્રમાણમાં ખર્ચાળ હોઈ શકે છે. તેમની ચોક્કસતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમને નિયમિત પરીક્ષણ અને જાળવણીની જરૂર છે. હવે એના બીજા ગેરફાયદા જોઈએ તો એમાં આજે કોમ્પ્લેક્સિટી નેગેટિવ સિક્વન્સ પ્રોટેક્શન સિસ્ટમ સરળ રક્ષણાત્મક રીતે તુલનામાં અમલીકરણ અને જાળવણી માટે વધુ જટિલ હોઈ શકે છે. બીજો આ છે કોસ્ટ. વધારાની સુવિધાઓ અને જટિલતાને કારણે સ્થાપન અને જાળવણી માટે વધુ ખર્ચ હોઈ શકે છે. પછી ત્રીજો ગેરફાયદો છે કોર્ડિનેશન. અન્ય સુરક્ષા ઉપકરણો સાથે સંકલન કરવું પડકારજનક હોઈ શકે છે. બિનજરૂરી ટ્રિપિંગ ટાળવા માટે સાવચેત સેટિંગ્સ જરૂરી હોય છે. હવે આપણે બધું બેઝિક ઇન્ફોર્મેશન પર જોયું, વર્કિંગ પર જોયું, ડિટેક્શન ઓફ બ્રોકન કન્ડક્ટર અને સર્કિટ ડાયાગ્રામ એલિમેન્ટ પણ જોયા. હવે એના સેપરેટિસ અને વધુ માહિતી આ રીતે આપશે. તો હવે આપણે બધું જ જોઈ લીધું. આપણે આપણું એડવાન્ટેજીસ જોઈ લીધા, ડિસએડવાન્ટેજીસ જોઈ લીધા, બધું જોઈ લીધું, પણ છતાં એક આપણે એક નાનું શોર્ટ ઓવરવ્યૂ જોઈ લીધું. બેઝિક ઇન્ફોર્મેશનમાં જોઈએ કે પ્રાઇમરી પર્પઝ ઓફ નેગેટિવ સિગ્નલ છે. વેલા આપણે ખબર છે નેગેટિવ સિગ્નલ સિગ્નલ કામ છે અનબેલેન્સ કન્ડિશનને ડિકેટ કરવું, બરાબર. અનબેલેન્સ કન્ડિશન તો થશે તો ખબર પડશે કે કેમ કસેથી બ્રોકન કન્ડક્ટર તૂટી ગયો છે કે લીક થયો છે. નેગેટિવ સિગ્નલ્સ રિલે ઓપરેટ મોનિટરિંગ ધી નેગેટિવ સિગ્નલ્સ કમ્પોનન્ટ્સ ઓફ કરંટ ઓર વોલ્ટેજ ઇન ધી સિસ્ટમ. તો હવે નેગેટિવ સિગ્નલ્સ રિલે ક્યારે ઓપરેટ થાય? જ્યારે આપણે સીધી મોનિટર કરે તે કયો કરંટમાં કયા કમ્પોનન્ટમાં કરંટ વધ્યો થયો છે કે વોલ્ટેજ અંડરવોલ્ટ થયો છે કે ઓવરવોલ્ટેજ થયા છે. ધીસ નેગેટિવ સિગ્નલ્સ રિલે વે કવર રોટેટ આ કમ્પોનન્ટ્સ આર રોટેટિંગ ઇન ધી ઓપોઝિટ ડાયરેક્શન ઇન ધ પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ્સ ઇન્ડિકેટિવ ઓફ અનબેલેન્સ. એટલે કે જ્યારે નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ આપણું શોધી લે કે કરંટની ડાયરેક્શન બી બદલાય છે જેથી કરીને અનબેલેન્સ નવો પ્રોબ્લેમ આવ્યો છે. નેગેટિવ સિક્વન્સ રિલે
वेरिएबल्स आर टिपिकली एडजस्टेबल कैन बी रीसेट टू बिकम वैल्यूज नेगेटिव कंपोनेंट એટલે કે આ આપણે સેટ કરી શકીએ આપણી રીતે કે કેટલા પર તમને રાખવો છે આટલા એમ્પિયર આટલા વોલ્ટેજ અંડરવોલ્ટ ઓવરવોલ્ટ એ રીતે આપણે પોતાનું સેટિંગ કરી શકીએ છીએ જેથી કરીને હવે આ ટાઈમમાં તો ન્યુમેરિકલ રિલેઝ આવી ગઈ છે કમ્પ્યુટરાઇઝ પીએલસીસી પર ચાલે છે ફૂલી ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ હોય છે સ્ટેટિક રિલેઝ હોય છે તો આ એટલા એઝ અ સિલેબસ આપણે આપણા કન્સેપ્ટ આના પ્રમાણે ક્લિયર કરવા પડશે તો જ આપણે ન્યુમેરિકલ રિલેઝ ને એ બધું આગળ જતા આપણે સમજી શકીશું હવે એનું વર્કિંગ જોઈએ If a conductor transmission line breaks due to various reasons, कोई भी कारण थे सके दीदी पड़े सके बिजली पड़े के थामर फाउंडेशन वीक थे जाए का तो आपको पोल डिस्टर्ब थे जाए या कि लाइन लाइन बराबर जॉइंट ना कह रहा है कंडक्टर अने तो ही निकली ना पड़ी जाए ये बता कारण थी ब्रेक की अगर बराबर तो एंटी बैलेंस कंडीशन आप इतने की शांति भी चलती थी आपकी लाइन एकदम बैलेंस में थी करंट में अने अनबैलेंस थी बराबर वंस रिले डिटेक्ट दैट द मैग्नेटिक मैग्नेटिक सीक्वेंस रिले हैज एग्जिट प्रीसेट की सॉल्व बराबर अब आपने सेट करेल छे एमां के आटला प्रमाण हवे एने सेट करेला टाइम डायल ने एनी ऊपर पहुंची जाए तो पछी रिले आपी ऑपरेट थई जाय छे अने ट्रिप सिग्नल मोकले छे The protective relay actions include sending the trip signal to circuit breakers. मैं बोले लो जमुना के ये circuit breaker ने trip signal मोकले से आओ कार में पहुंचे। Detection of broken conductor. इधर power system आता आपका आपको जो भी तो आपने अरे short में एक बार समझ लिया। जाने भी negative sequence relay detect करे से टूटे लूप कंडक्टर के टूटी ही व्यू है अथवा तो निकली ही व्यू है बराबर जे एती हो जाए छे के आपरी जे बैलेंस कंडीशन बनेली है ये अनबैलेंस थी जाए छे बराबर अने ये नेगेटिव सिग्नल्स ले सोधी ले छे बराबर હવે આપણને એ તો ખબર છે કે ત્રીજો ટ્રાન્સમિશન લાઇન હોય છે આપણી અને એમાં કરંટ અને વોલ્ટેજ ના વેવફોર્મ બનેલા એટલે સિમેટ્રિકલ હોય છે બરાબર અને એ ભી આપણને ખબર છે કે એના ફેઝ ડિફરન્સ છે તે 120 ડિગ્રી ના છે અગર કોઈ કંડક્ટર જે હોય ટ્રાન્સમિશન લાઇન પર એક તૂટીને પડી જાય છે તો એની બેલેન્સ કન્ડિશન આપણી બની હોય તે ડિસ્ટર્બ થઈ જાય છે કમ્પ્લીટલી બરાબર એટલે કે આપણે જે તમારે તો લાઇન ઇક્વલી કરંટ લઈને જતું હતું તો એક ફેઝ તૂટી ગયું બરાબર તો બીજા જે એનું જે કરંટ હતો ને તો બધો એમાં શિફ્ટ થઈ જાય ટ્રાન્સફર થઈ જાય કે ભાઈ આમાં એટલે લોડ પેલા બે ફેઝ પર આવવાનો નથી એ એ તો એક્ચ્યુઅલી ન્યુટ્રલ ફોલ્ટ કહેવાય એટલે સિંગલ ફેઝિંગ ફોલ્ટ કહેવાય સોરી બરાબર એ રીતે થાય ધ રિલે સિક્વન્સ એ કે ડિટરમાઇન થ્રેશોલ્ડ વેલ્યુ ઓર પિકઅપ વેલ્યુ મેં હમણાં બોલ્યો કે એને પિકઅપ વેલ્યુ અને થ્રેશોલ્ડ વેલ્યુ પર સેટ હોય કે આટલા હતા એટલે એ સિગ્નલ ઓકે The relay initiates protective action such as sending the signal to protective relay just like circuit breaker. Relay detect કરે છે, relay trip signal મોકલે છે, circuit breaker ને અને circuit breaker આખી લાઇન isolate કરી દે છે, break કરી દે છે. The circuit breaker opens the relay signal in the voltage section. હવે આમાં કેવું હોય આપણું સર્કિટ બ્રેકર હોય કે હવે આપણે તમારે ત્રણ ફેઝ ખોલવા પડે કારણ કે જો કોઈ એક ફેઝ ચાલુ રહેશે તો પછી એમાં બી અનબેલેન્સ કન્ડિશન તો રહે છે એવું જ કહેવાશે કે રહે છે પછી એટલે તમારે ત્રણ લાઈન આપણે ત્રણ ત્રણ ફેઝ આપણે આઇસોલેટ કરો ઇન એડિશન ટુ ધ નેગેટિવ સિક્વન્સ અધર પ્રોટેક્શન સચ એઝ સ્કીમ ડિસ્ટન્સ રિલે ઓર કન્ટિન્યુઅસ મે હમણાં જ આટલું બોલેલો કે એમાં આપણે બધું જ થઈ ગયું ફોલ્ટ થઈ ગયો લાઈન બ્રેક થઈ ગયો અનબેલેન્સ ડિટેક્શન બી થઈ ગયું બરાબર પણ હવે એક્ઝેક્ટ ક્યાં થયું છે તો કે આપણા ડિસ્ટન્સ રિલે અને ઓવર કરંટ રિલે સ્પીડ બધું બી લોકલાઇઝ કરે છે અને એ પોઈન્ટ એક્ઝિટ લોકેશન એની શોધી લે છે હવે સવાલ એવો આવે છે કે આપણી પાસે નેગેટિવ સિગ્નલ રિલે નહીં હોય તેનું અલ્ટરનેટિવ આપણે શું લઈ શકીએ તો ઓવર કરંટ રિલે બી અમુક વાર ચાલે છે પણ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ ધ્યાનમાં રાખવા છતાં આપણે એને યુઝ નહીં કરતા એટલે નેગેટિવ સિગ્નલ રિલે લાગે તો યુઝ આપણે કરી શકીએ તો આપણે આ એડવાન્ટેજીસ જોઈ લઈએ નેગેટિવ સિગ્નલ સિવાય કારણ કે આપણે કોઈ ભી રિલે હે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ તો જોવા જ પડે નેગેટિવ સિગ્નલ રિલે વો હાઈલી સેન્સિટિવ હોય છે કે તરત જ ડિટેક્ટ કરી લે છે કે ભાઈ આપણે એરર સ્ક્રીન જો છે સટાક ને ડિટેક્ટ કરે અને ટ્રિક મેટ્રિક્સ સિગ્નલ એરર હોય દેખે કે ક્વિકલી ડિટેક્ટ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ કન્ડિશન એટ ધ નેગેટિવ ફેઝ એટલે કે તરત જ રિએક્ટ કરે છે રિસ્પોન્ડ કરે છે ટ્રિપ સિગ્નલ બી એટલો ફટાફટ હોય છે એનું એપ્રોક્સિમેટલી 0.05 સેકન્ડ થી બી ઓછું હોય છે કારણ કે ઇન્સ્ટન્ટેનિયસ ટાઈમ માં બી આવે છે બરાબર નેગેટિવ સિગ્નલ રિલે વર્ક વિથ કોઓર્ડિનેશન વિથ ઈચ અધર એટલે બીજી બધી રિલે જોડે બી સિન્ક્રોનાઇઝ કર્યું હોય છે જેથી કરીને પ્રોટેક્ટિવ રિલેસ એમાં આવે ડિસ્ટન્સ રિલેસ હવે આપણે જાણો છે કે કઈ થયો છે ફોલ્ટ અને ડિફરન્શિયલ રિલે તો બધા આ કોઓર્ડિનેટ થઈ ગયા છે કાય કે મોટો એડવાન્ટેજ છે કે આપણે એ કોઓર્ડિનેટ કરી શકીએ એટલે
સરસ એક પ્રોટેક્શન સિસ્ટમ આપણે જોઈ લેવું છે. નેગેટિવ સિક્વન્સ એટલે આ ડિસએડવાન્ટેજીસ વગેરે આપણે જોઈએ. એનું કન્ફિગરેશન સેટિંગ જે હોય છે એ થોડું અઘરું પડતું હોય છે આપણને, એટલે કે કઈ રીતે એનું ડાયરેક્ટ સેટિંગ રાખવું, કારણ કે આપણે એમાં માલ ફંક્શન તો કરાવવું નહીં, આપણે એને પ્રોપરલી ઓપરેટ કરાવવું છે. નેગેટિવ સિક્વન્સ રિલેઝ આર સ્પેશિયલાઇઝ એટલે કે રિલેટિવલી કોસ્ટલી, જો બહુ કોસ્ટલી હોય છે. આખી એન્જિનિયરની ટીમ જોઈએ ઇન્સ્ટોલેશન કરવા માટે, ચેક કરવા માટે, પછી ટેસ્ટિંગ બી કરવા પડે. હવે આ બધું આપણે ફિટ તો કરી દીધું, ઇનિશિયલ તો કરી દીધું આખું સિગ્નલ જે બધું, પણ આપણે હવે મેઇન એમાં મેન્ટેનન્સ, કારણ કે કોઈ વસ્તુ આપણી પાસે રહે છે તેનું આપણે મેન્ટેનન્સ કરવું જરૂરી છે, તો એનું મેન્ટેનન્સ કરવું થોડું અઘરું પડે છે અને રેગ્યુલરલી એને ટેસ્ટિંગ કરવું પડે છે, એની એક્યુરેસી અને રિલાયબિલિટી પર અસર ના પડે. હવે તમને જો વધુ જણાવવાની ઈચ્છા થાય તો અમે જે બુક્સનો રેફરન્સ લઈને આ ડાયર આ પ્રેઝન્ટેશન બનાવ્યું છે તે રેફરન્સ હું તમને કહી દઉં કે રેફરન્સમાં પહેલો તો છે એ જેવી ગુપ્તા સિક્યોરિટી પ્રોટેક્શન એક્શન બુક્સ અમદાવાદ જેનું એડિશન 2013 છે. બીજી છે ડીએન વિશ્વકર્મા પાવર સિસ્ટમ પ્રોટેક્શન એન્ડ સ્વિચગેર બેંક વિલ ઇન્ડિયા 2022 એડિશન છે. અને ત્રીજી છે બીએ ઓઝા એનસીઆર આરપી મહેતા અને ગ્રેટ કંપાના દ્વારા લખેલ પાવર સિસ્ટમ પ્રોટેક્શન એન્ડ સ્વિચગેર મેક્રો વિલ ઇન્ડિયા તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. ધન્યવાદ.